હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનું છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ વિશે. યસ ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં બહુ જ અગત્યનો સબ્જેક્ટ રહેલો છે કોડ ઓફ સિવિલ પ્રોસિજર. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ કોડ ઓફ સિવિલ પ્રોસિજરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જે આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. ફ્રેન્ડ્સ, આ પાર્ટ નંબર 1 નો વિડીયો છે. આવા જ વિડીયો હું લાવતો રહીશ. ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો સિરીઝના વિડીયોઝ આપને સૌથી પહેલા મળી જાય. This is ચિરાગ સર, આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 ને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેજેટ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલો ક્વેશ્ચન છે, ફ્રોમ વિચ ડેટ સિવિલ પ્રોસિજર કોડ બીકમ ઓપરેટિવ, એટલે કે કઈ તારીખથી સિવિલ પ્રોસિજર કોડ અમલી બન્યો છે. ઓપ્શન એ 1 જાન્યુઆરી 1908, ઓપ્શન બી 1 એપ્રિલ 1908, ઓપ્શન સી 31 બાર 1908, કે ઓપ્શન ડી 1 જાન્યુઆરી 1909. તો ફ્રેન્ડ, સાચો જવાબ શું બનશે? સિવિલ પ્રોસિજર કોડની આપ બેરેક લઈને જશો, પહેલી સેક્શનની ઉપરના ભાગમાં, પહેલી જ સેક્શનમાં જોગવાઈ છે અને સ્પષ્ટ તારીખ આપેલી જ છે. સાચો જવાબ શું બને? સાચો જવાબ બને છે ડી, 1 જાન્યુઆરી 1909, જે છે અહીંયાથી બિલકુલ કરેક્ટ જવાબ બનશે. તો સિવિલ પ્રોસિજર કોડ જે છે 1 જાન્યુઆરી 1909 થી અમલી બન્યો છે, આટલું યાદ રાખી લેજો, પરીક્ષામાં બહુ જ અગત્યનું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 હવે આપની સ્ક્રીન પર. ક્વેશ્ચન નંબર 2 છે, ધી કોડ ઓફ સિવિલ પ્રોસિજર એપ્લાયઝ ટુ ધી, સિવિલ પ્રોસિજર કોડ આને લાગુ પડે છે, એટલે કોને લાગુ પડે છે, ક્યાં કયા વિસ્તારમાં લાગુ પડે છે? હોલ ઓફ ઇન્ડિયા, સમગ્ર ભારતમાં, હોલ ઓફ ઇન્ડિયા એક્સેપ્ટ જે એન્ડ કે, સમગ્ર ભારતમાં જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય, ઓપ્શન સી હોલ ઓફ ઇન્ડિયા એક્સેપ્ટ સ્ટેટ ઓફ નાગાલેન્ડ એન્ડ ટ્રાઇબલ એરિયાઝ ઓફ આસામ, નાગાલેન્ડ રાજ્ય અને આસામના આદિવાસી વિસ્તારો સિવાય સમગ્ર ભારતમાં, કે ડી નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, જેવું આપ સિવિલ પ્રોસિજર કોડની કલમ નંબર 1 નો અભ્યાસ કરશો, ત્યાં સ્પષ્ટ લખેલું છે કે સિવિલ પ્રોસિજર કોડ જે છે સમગ્ર ભારતમાં લાગુ પડે છે, સિવાય કે રાજ્ય નાગાલેન્ડ અને ટ્રાઇબલ એરિયાઝ ઓફ આસામ. તો સાચો જવાબ શું બને? સાચો જવાબ અહીંયાથી સી બની જશે, સી ઇઝ કરેક્ટ આન્સર. સી જવાબ સાચો છે, સમગ્ર ભારતમાં સીપીસી લાગુ પડે છે, સિવાય કે, ક્યાં નથી લાગુ પડતો? તો સ્ટેટ ઓફ નાગાલેન્ડ અને ટ્રાઇબલ એરિયાઝ ઓફ આસામ. આ યાદ રાખી લેજો, 2 નંબર પણ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 3, ડિગ્રી મીન્સ હુકમનામું એટલે શું? ઓપ્શન એ એસ્ટ્રેક્ટ ઓફ જજમેન્ટ, જજમેન્ટનો અર્થ, ઓપ્શન બી બિલ ઓફ કોસ્ટ, ખર્ચનો આંકડો અથવા ખર્ચનું બિલ, સી રીઝન્સ ફોર વિચ સ્યુટ ઇઝ ડિક્રીડ ઓર ડિસમિસ, કારણો કે જેના માટે દાવો નક્કી થયો છે કે બરતરફ કરવામાં આવ્યો છે, ઓપ્શન ડી ફોર્મલ એક્સપ્રેશન ઓફ ધી કોર્ટ ઓફ એન એડ્યુડિકેશન ડિટરમાઇનિંગ ધી રાઇટ્સ ઓફ ધી પાર્ટીઝ, પક્ષકારોના અધિકારોને નિર્ધારિત કરતી ચુકાદાની અદાલતની ઔપચારિક અભિવ્યક્તિ. શું છે ડિગ્રી? તો કલમ નંબર 2ની સબસેક્શન 2માં મેં વાત કરી હતી સિવિલ પ્રોસિજર કોડનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે હુકમનામું, અને એની વ્યાખ્યા આપેલી છે, અને આ વ્યાખ્યામાં સ્પષ્ટ કહેવું છે કે હુકમનામું શું છે. તો હુકમનામું ફોર્મલ એક્સપ્રેશન છે અદાલતનું, અને એના પર આવેલું એડ્યુડિકેશન ડિટરમાઇનિંગ ધી રાઇટ્સ ઓફ ધી પાર્ટીઝ. એટલા માટે અહીંયા ક્વેશ્ચન નંબર 3માં સાચો જવાબ શું બને? કરેક્ટ આન્સર ડી બની જશે. ઓકે, તો કરેક્ટ આન્સર ક્વેશ્ચન નંબર 3માં ડી છે. આઈ હોપ સો આપના પણ આન્સર સાચા પડતા હશે, સાથે સાથે કોમેન્ટ કરીને જવાબો આપતા રહેજો. ક્વેશ્ચન નંબર 4, હુ વિચ વન ઓફ ધી ફોલોઇંગ ઇઝ નોટ અ ડિગ્રી અંડર સીપીસી 1908, સિવિલ પ્રોસિજર કોડ હેઠળ નીચેનામાંથી કયું હુકમનામું નથી? હવે આ પણ કલમ 2ની સબસેક્શન 2 હુકમનામાનો જ કોન્સેપ્ટ છે, અને ત્યાંથી જ પ્રશ્ન પૂછ્યો છે, અને એવું પૂછ્યું છે કયું હુકમનામું નથી. ઓપ્શન એ રિજેક્શન ઓફ પ્લેન, દાવા અરજીનો અસ્વીકાર, ઓપ્શન બી ડિસમિસલ ફોર ડિફોલ્ટ, ડિફોલ્ટ માટે બરતરફી, ઓપ્શન સી બોથ એ એન્ડ બી, એ અને બી બંને, કે ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો સ્પષ્ટ છે સિવિલ પ્રોસિજર કોડની કલમ નંબર 2 સબસેક્શન 2માં જોગવાઈ છે, અને કહ્યું છે કે ડિગ્રીમાં ડિસમિસલ ફોર ડિફોલ્ટ, ઓકે, ડિસમિસલ ફોર ડિફોલ્ટનો સમાવેશ નહીં થાય, એટલા માટે સાચો જવાબ
બી બની જશે. ઓકે, બી ઇઝ ધી કરેક્ટ આન્સર ક્વેશ્ચન નંબર 4 માં. સાચો જવાબ બી છે ને બી આપે યાદ રાખી લેવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. ક્વેશ્ચન નંબર 5, ડિક્રી અંડર સિવિલ પ્રોસિજર કોડ 1908 હેઝ બીન ડિફાઈન્ડ ઇન વિચ સેક્શન. હવે ડિક્રીની વ્યાખ્યા પૂછી લીધી અગાઉ પણ મેં વાત કરી, આ તો બહુ જ અગત્યનો પ્રશ્ન છે. હુકમનામાની વ્યાખ્યા સીપીસીની કઈ કલમમાં આપવામાં આવેલી છે? ઓપ્શન એ કલમ 2A, ઓપ્શન બી કલમ 2B, ઓપ્શન સી કલમ 2-3 કે ઓપ્શન ડી કલમ 2-5. સાચો જવાબ આપને આવડે છે કલમ નંબર 2ની સબસેક્શન 2. સાચો જવાબ બી છે. ઇઝી ક્વેશ્ચન છે, પણ તેમ છતાં ઘણાને શોધે પણ ન મળે, અને એટલા માટે મેં આ પ્રશ્ન મૂક્યો છે અહીંયા. આ યાદ રાખી લેજો, કલમ નંબર 2ની સબસેક્શન પેટા કલમ 2માં હુકમનામાની વ્યાખ્યા છે. ક્વેશ્ચન નંબર 6, ધી એડ્યુડિકેશન ઓફ અ કોર્ટ ઓફ લો મે બી, કાયદાની અદાલતનો નિર્ણય શું હોઈ શકે? ઓપ્શન એ માત્ર હુકમનામું, ડિગ્રી ઓનલી. ઓપ્શન બી માત્ર હુકમ, ઓનલી હુકમ, ઓર્ડર એટલે. ઓપ્શન સી ડિગ્રી એન્ડ ઓર્ડર, હુકમનામું અને હુકમ બંને, કે નન ઓફ ધી અબોવ, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો ફ્રેન્ડ્સ, હંમેશા માટે યાદ રાખવાનું કે સિવિલ કોર્ટ હોય, કોર્ટ ઓફ લો હોય, કાયદાની અદાલત હોય, તેનો જે નિર્ણય છે એ હુકમ અને હુકમનામું બંને હોઈ શકે. સાચો જવાબ અહીંયાથી 6 નંબરમાં સી બને. ઓકે, 6th માં સાચો આન્સર સી છે, ડિક્રી એન્ડ ઓર્ડર બંને કોન્સેપ્ટ આવશે. કાયદાની અદાલતનો નિર્ણય એ હુકમનામું પણ હોઈ શકે, હુકમ પણ હોઈ શકે. સો સાચો જવાબ 6th નંબરમાં સી આવી જશે. 7, વોટ વિલ બી ધ નેચર ઓફ એન ઓર્ડર પાસ બાય ધી કોર્ટ રિજેક્ટિંગ ધી પ્લેન ફોર નોન પેમેન્ટ ઓફ અ કોર્ટ ફી. સમજો, કોર્ટ તેની ચુકવણી ન કરવા બદલ ફરિયાદને નકારી કાઢો, રિજેક્શન ઓફ પ્લેન્ટ કરી દીધું અદાલતે, તો આ કેવા સ્વરૂપનો આદેશ છે? ઓપ્શન એ શું આ હુકમનામું છે? ઓપ્શન બી પ્રિલિમિનરી ડિગ્રી એટલે કે પ્રાથમિક હુકમનામું છે. ઓપ્શન સી ફાઇનલ ઓર્ડર એટલે કે આખરી હુકમ છે, કે ઓપ્શન ડી નન ઓફ ધી અપો. તો મેં પહેલા પણ વાત કરી હતી કલમ નંબર 2-2માં ડિગ્રીનો કોન્સેપ્ટ જ્યારે આપને સમજાવ્યું ત્યારે પણ વાત કરી હતી, હુકમનામામાં રિજેક્શન ઓફ પ્લેન્ટનો સમાવેશ થઈ જાય છે, અને એટલા માટે 7 નંબરનો સાચો જવાબ શું આવે? આ હુકમનામું છે. જો રિજેક્ટ કરી દેવામાં આવ્યું તો અહીંયા સાચો જવાબ એ બની જશે. એ વિલ બી કરેક્ટ આન્સર, અહીંયાથી સાચો જવાબ એ બનશે. કારણ રિજેક્શન ઓફ પ્લેન્ટ એ શું છે? એ ડિગ્રી છે. આપણે સમજ્યા હતા રિજેક્શન ઓફ પ્લેન્ટ શું છે, ડિગ્રી એટલે કે હુકમનામું છે. એટલા માટે 7 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ એ આવે, ડિગ્રી કોન્સેપ્ટ ક્લિયર. હવે ક્વેશ્ચન નંબર 8, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ડિગ્રી એઝ ડિફાઇન્ડ અંડર સેક્શન 2 સબસેક્શન 2 ઓફ ધી સીપીસી. કલમ નંબર 2 પેટા કલમ 2 હેઠળ નીચેનામાંથી શું હુકમનામાનો ભાગ નથી? આપણે સમજ્યા છીએ કે આ હુકમનામું નથી. ઓકે, એ જ પ્રશ્ન પૂછ્યો છે. ઓપ્શન એ એડ્યુડિકેશન ઓફ અ સિવિલ કોર્ટ, સિવિલ કોર્ટનો નિર્ણય. ઓપ્શન બી કન્ક્લુઝિવ ડિટરમાઇન્સ ઓફ ધી રાઇટ, અધિકારનું નિર્ણાયક નિર્ધારણ. ઓપ્શન સી એની ઓર્ડર ફોર ડિસમિસલ ઓફ ડિફોલ્ટ, ડિફોલ્ટ માટે બળદફરીનો કોઈ પણ હુકમ, કે ફોર્મલ એક્સપ્રેશન ઓફ એડ્યુડિકેશન, નિર્ણયની ઔપચારિક અભિવ્યક્તિ. તો ફ્રેન્ડ્સ, સિવિલ કોર્ટનું એડ્યુડિકેશન ડિગ્રી ગણાય, એ જ રીતે અધિકારોનું નિર્ણાયક નિર્ધારણ જે છે એ પણ હુકમનામું છે, ફોર્મલ એક્સપ્રેશન પણ આપણે સમજાતા હુકમનામું છે. તો શું નથી? તો ડિસમિસલ ફોર ડિફોલ્ટ મેં વાત કરી હતી, એક હુકમનામું ન ગણાય, અને એટલા માટે કરેક્ટ આન્સર અહીંયાથી સી બને. તો ક્વેશ્ચન નંબર 8ની વાત કરી આપણે, અને 8માં કરેક્ટ આન્સર સી છે, ડિસમિસલ ફોર ડિફોલ્ટ હશે તો એ હુકમનામું ગણાય નહીં. ઓકે, તો 8 નંબરમાં સાચો જવાબ સી બને. ક્વેશ્ચન નંબર 9, અ ડિગ્રી કેન બી, હુકમનામું શું હોઈ શકે? પ્રિલિમિનરી, પ્રાથમિક, ફાઇનલ, આખરી, ઈધર પ્રિલિમિનરી ઓર ફાઇનલ, પ્રાથમિક અથવા તો આખરી, નન ઓફ ધી અબોવ. તો આ પણ 2 નંબરની સબસેક્શન 2માંથી જ મેં પ્રશ્ન પૂછ્યો છે કે હુકમનામું કેવા પ્રકારનું હોઈ શકે, પ્રાથમિક હોઈ શકે, આખરી હોઈ શકે, પ્રાથમિક અથવા આખરી હોઈ શકે, કે નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. 9 નંબરમાં સાચો જવાબ જાણો છો, સી બની જશે. કાં તો એ પ્રાથમિક હોઈ શકે અથવા તો આખરી હોઈ શકે. સો સી ઇઝ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 9માં સાચો જવાબ સી છે, ઇધર પ્રિલિમિનરી ઓર ફાઇનલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 10, જજમેન્ટ મીન્સ. હવે જજમેન્ટ, ચુકાદો એટલે શું? જજમેન્ટની વ્યાખ્યા પૂછી લીધી સીપીસીમાં, સ્પષ્ટ જોગવાઈ છે. સમજો, ઓપ્શન પાર્ટ ઓફ ધ ડિગ્રી, હુકમનામાનો ભાગ, સ્ટેટમેન્ટ ઓફ જજ ઓન ધી ગ્રાઉન્ડ ઓફ અ ડિગ્રી ઓર ઓર્ડર, હુકમનામું અથવા હુકમના આધારે ન્યાયાધીશનું નિવેદન, એડ્યુડિકેશન ઓફ રાઇટ્સ, નિર્ણયના અધિકારો, કે નન ઓફ ધી, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો આપણે ચુકાદાની વ્યાખ્યા સમજાતા ત્યારે એવું સમજાતા, હુકમનામું અને હુકમના ગ્રાઉન્ડ્સ પર, એના આધાર પર જ્યારે જજ સાહેબ કોઈ સ્ટેટમેન્ટ આપે તો એને ચુકાદો કહેવાય. તો આ કોન્સેપ્ટ ક્યાં છે? ઓપ્શનમાં બીમાં છે. તો બી જે છે અહીંયાથી કરેક્ટ આન્સર બને. બી ઇઝ ધી કરેક્ટ આન્સર. શું છે જજમેન્ટ? તો જજમેન્ટ મીન્સ એની સ્ટેટમેન્ટ ઓફ જજ ઓન ધી ગ્રાઉન્ડ્સ ઓફ ડિગ્રી ઓર ઓર્ડર. હુકમનામા અથવા હુકમના ગ્રાઉન્ડ્સ પર જે જજ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવે છે એને જજમેન્ટ આપણે એને ચુકાદો કહીએ છીએ. ક્લિયર?
તો 10 નંબરમાં સાચો જવાબ બી બનશે. 11. અંડર સિવિલ પ્રોસિઝર કોડ ફોરેન કોર્ટ મીન્સ, હવે વિદેશી અદાલતો કોને કહેવાય? આ પણ વ્યાખ્યાઓનો જ કોન્સેપ્ટ છે. તો સમજજો, અ કોર્ટ સિચ્યુએટ આઉટસાઇડ ઇન્ડિયા, ભારતની બહાર આવેલી કોર્ટ. અ કોર્ટ સિચ્યુએટ આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ નોટ એસ્ટાબ્લિશ અંડર ધી ઓથોરિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતની બહાર આવેલી કોર્ટ, ભારત સરકારના અધિકાર હેઠળ સ્થપાયેલી નથી તેવી અદાલત. અ કોર્ટ સિચ્યુએટ ઇન ઇન્ડિયા એપ્લાઇંગ ફોરેન લો, વિદેશી કાયદો લાગુ કરતી ભારતમાં આવેલી કોર્ટ. તે ઓલ ઓફ ધી અબોવ કે ઉપરોક્ત તમામ. તો 11 નંબરનો જે કોન્સેપ્ટ છે એમાં બહુ સિમ્પલ વાત છે, ત્યાં વિદેશી અદાલતની વ્યાખ્યા સમજી ત્યાં, અને ત્યાં સ્પષ્ટ જોગવાઈ છે કે ભારતની બહાર આવેલી અને સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓથોરિટી દ્વારા એસ્ટાબ્લિશ કે કન્ટિન્યુ ન થયેલી હોય તેવી અદાલતે ફોરેન કોર્ટ કહેવાય. અને એટલા માટે ક્વેશ્ચન નંબર 11ની જે વાત કરી આપણે એમાં સાચો જવાબ બી બને. ઓકે, બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ફોરેન કોર્ટની વ્યાખ્યા આપેલી છે સીપીસીમાં, ત્યાં જોશો તો સ્પષ્ટ થઈ જશે અને આપને ખ્યાલ પણ આવી જાય. ફોરેન કોર્ટ જે છે ભારતની બહાર આવેલી અદાલત અને ભારત સરકારના અધિકાર હેઠળ ન સ્થપાયેલી હોય તેવી અદાલત જે છે વિદેશી અદાલત એટલે કે ફોરેન કોર્ટ કહેવાય. ક્વેશ્ચન નંબર 12. જજમેન્ટ ડેટર મીન્સ, હવે ચુકાદો દેવાદાર જેને આપણે કહીએ છીએ, જજમેન્ટ ડેટર, તો એ કોણ છે? બોરોવર ઓફ બેંક, બેંકના દેવાદાર છે, એ ડિફેન્ડન્ટ છે, પ્રતિવાદી છે. સી, પર્સન અગેન્સ્ટ હુમ અ ડિક્રી, જેની વિરુદ્ધ ડિક્રી હુકમનામું આવ્યું એવી વ્યક્તિ, કે નન ઓફ ધી અબો. તો મેં વાત કરી હતી આપને જજમેન્ટ ડેટરની. જજમેન્ટ ડેટર એટલે એવી વ્યક્તિ કે જેની વિરુદ્ધમાં ડિક્રી અથવા હુકમનામું જે છે પાસ થયું હોય, હુકમનામું આવ્યું હોય જેની વિરુદ્ધમાં, એ છે જજમેન્ટ ડેટર. સાચો જવાબ બિલકુલ ક્લિયર છે આપના માઇન્ડમાં, સાચો જવાબ સી આવી જશે. કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોવો જોઈએ. જજમેન્ટ ડેટર એટલે એવી વ્યક્તિ જેની વિરુદ્ધમાં હુકમનામું આવ્યું હોય. ઓકે, પર્સન અગેન્સ્ટ હુમ ધ ડિક્રી ઇઝ પાસ ઇઝ કોલ્ડ જજમેન્ટ ડેટર. ઓકે, તો ડિક્રી હોલ્ડર કોને કહેવાય? તો જેની તરફેણમાં હુકમનામું આવ્યું હોય એવી વ્યક્તિ ડિગ્રી હોલ્ડર કહેવાય. આનું વિરુદ્ધાર્થી જસ્ટ એ પણ કોન્સેપ્ટ છે. 13. અંડર વિચ સેક્શન ઓફ ધી સીપીસી લીગલ રિપ્રેઝેન્ટેટિવ હેઝ બીન એક્સપ્લેન, કાયદેસરના પ્રતિનિધિની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે સીપીસીમાં? 2.11, 2.13, 2.10, 2.12. શું આવે જવાબ? તો 2.11માં સ્પષ્ટ જોગવાઈ છે, 13 નંબરમાં સાચો જવાબ એ આવે, 13માં એ છે. અને 2.11માં લીગલ રિપ્રેઝેન્ટેટિવની વ્યાખ્યા આપેલી છે, કાયદેસરના વારસો કોને કહેવાય એની વ્યાખ્યા કલમ નંબર 2.11માં છે, યાદ રાખી લેજો. 14. મેસને પ્રોફિટ મીન્સ, મેસને પ્રોફિટ કોને કહેવાય? દરમિયાન ઉપજ જેને આપણે કહીએ છીએ, કોને કહીશું? પ્રોફિટ અર્ન બાય અ મિશન, મિશન દ્વારા કમાયેલો નફો. વેરી મિનિમમ પ્રોફિટ, ખૂબ જ ન્યૂનતમ નફો. પ્રોફિટ રિસીવ વોટ કુડ હેવ બીન રિસીવ બાય રોંગફુલ પોઝિશન ઓફ પ્રોપર્ટી, મિલકતના ખોટા કબજા દ્વારા નફો પ્રાપ્ત થયો અથવા થઈ શક્યો હોત, નન ઓફ ધી અબો. તો આપણે મેસને પ્રોફિટની વ્યાખ્યા 2.12માં સમજ્યા હતા, ત્યાં સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રોપર્ટીના રોંગફુલ પોઝિશનમાં છે, એટલે ખોટી રીતે કબજામાં છે, અને એમ કરીને એને કોઈ નફો મેળવ્યો છે, તો તે છે મેસને પ્રોફિટ. કલમ નંબર 2.11નો, 2.10નો કોન્સેપ્ટ છે અને 2.12માં છે, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. 14 નંબર મેસને પ્રોફિટને સાચો જવાબ સી બને. રોંગફુલ પોઝિશનમાં જે વ્યક્તિ નફો મેળવી શકે છે એ છે મેસને પ્રોફિટ. તો 14માં સાચો જવાબ સી બની જશે. 15 નંબર, વેધર કોર્ટ કેન વિધાઉટ એક્સેપ્શન ટ્રાય ઓલ સ્યુટ્સ ઓફ સિવિલ નેચર. સો કોર્ટ કોઈ પણ અપવાદ વિના સિવિલ નેચરના, સિવિલ પ્રકૃતિના તમામ દબાવ ચલાવી શકે, તમામ ટ્રાયલ ચાલી શકે સિવિલ નેચરની હોય તો? ઓપ્શન એ ના, ઓપ્શન બી હા, ઓપ્શન સી મે બી એટલે કે કદાચ, કે ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, 15 નંબરનો ક્વેશ્ચન બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન જે છે ને કલમ નંબર 9માંથી પૂછ્યો છે. ઓકે, સીપીસીની કલમ નંબર 9માંથી પૂછ્યો છે, અને ત્યાં સ્પષ્ટ કહ્યું છે મેં, અને ત્યાં જોગવાઈ આપેલી છે, સ્પષ્ટ જોગવાઈ છે કે સિવિલ કોર્ટ જે છે, કોર્ટ જે છે સિવિલ પ્રકારના દરેક દાવાઓ ચલાવી શકે, પણ એના અમુક અપવાદો છે, અને એટલા માટે અહીંયા જે જવાબ આવે એ આવે કે ના, બધા જ નહીં, અપવાદ વિના નહીં, અપવાદ છે, અપવાદ સાથે દરેક કોર્ટ દરેક દાવા ચલાવી શકે. તો સાચો જવાબ અહીંયા ના બનશે. આઈ હોપ આજનો જે વિડીયો મેં આપ સૌને જે ક્વેશ્ચન્સની ચર્ચા કરી છે આપણે, એ આઈ હોપ આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ્સ નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન દબાવી દો. ફ્રેન્ડ્સ, આપના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો આ સિરીઝમાં હું લઈને આવવાનો છું. ફ્રેન્ડ્સ, આપના મિત્રો જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારી કરી રહ્યા છે, એમને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો ફ્રેન્ડ્સ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આ વિડીયોને સંપૂર્ણપણે જોવાનું રાખજો, જેથી આપના દરેક ડાઉટ સાથે સાથે ક્લિયર થતા જાય. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની ચર્ચા કરી છે. આવા જ વિડીયો હું લાવતો રહીશ. આવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો જોવા માટે
પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.